परिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधा भक्तों ने जय श्री स्वामीनारायण ગઈકાલની કથાને થોડી આપણે વાગોળીશું ઘનશ્યામ દાદા જય સ્વામી સ્વામીજી ગઈકાલે વૈરાગ્ય વિશે આવ્યું હતું કોઈ પણ પદાર્થમાં અરુચિ તેનું નામ વૈરાગ્ય હાથથી હૃદયથી છૂટે એનું નામ વૈરાગ્ય અને બરાબર હાથથી છૂટે નામ વૈરાગ્ય વિશે તો ત્રણ દિવસથી સાંભળીએ છીએ પણ આ છેલ્લું આટલું સરસ સરસ દાદા હા જે આવ્યું હોય જેવું આવ્યું હોય અને જેટલું આવ્યું હોય ગઈકાલે એ વાત આવી હતી ઉપરથી છોડે એ ત્યાગ છે અંદરથી છોડે એ વૈરાગ્ય છે હાથમાંથી છૂટે કોઈ વસ્તુ હાથમાંથી છૂટે એ ત્યાગ છે પણ હૈયામાંથી જ્યારે છૂટી જાય એનું નામ વૈરાગ્ય છે આસિદ ભગત કાલે દેહમાંથી આસક્તિ છોડવી મુશ્કેલ છે દેહના સંબંધીમાં આસક્તિ છોડવી મુશ્કેલ છે અને આધ્યાત્મિક જગતમાં વૈરાગ એક કવચ જેવું છે જો વૈરાગ હોય તો માયાના તાળીથી વતાવી લો એક જ નાની વાત યાદ રાખશો પણ એક જેટ કથામાં આવ્યું હોય ને એવી યાદ રાખવાની કાલે વાત એ આવી હતી સાર સિદ્ધિમાં પણ સ્વામી આ વાત લખી છે અમે આ કથા કરતાં પહેલાં તૈયારી કરી હોય મગજમાં બરાબર પાકું કર્યું હોય વૈરાગ્ય છે ને કવચ જેવો છે ભક્તિ સારી છે પણ વૈરાગ્યનું કવચ ન પહેર્યું હોય ને તો ક્યારેક એને પ્રહારો માયાના આ જગતના પંચ વિષયના પ્રહારો એવા અડી જાય એવા વાગી જાય કે ભક્તિના માર્ગે પડી જાય એટલે કે મરી જાય ભગવાન સુધી પહોંચે નહીં બહુ સરસ મુકેશ ભગત ઘરે નહોતી સાંભળી હે એ વૈરાગ્ય જ કહેવાય ને હવે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે શ્રી હરિ જો કહત ભયે પ્રેમવતી પ્રતિજે સો બાત અબ કહાત હે જથાર્થ માત હિતે હરિ બિન સબહી બાત મે અરુચિ કહે એ જેવું હરિ બિન સબ બાત મે
અરુચિ કહે જેવું એસે જો વૈરાગ્ય તે હે સંત કે સંગ તેવું. પ્રેમવતી માતાએ ભગવાનને હાથ જોડીને પૂછ્યું, પ્રભુ વૈરાગ્યની વાતો તમે કરી પણ આ વૈરાગ્ય આવવાનો ઉપાય શું? ત્યારે મહારાજ એમ કહે છે, એવો વૈરાગ્ય એ તો સંતોના સમાગમથી ઉપજે છે. હવે વૈરાગ્ય કેવી રીતે આવે એ વાત આપણે સાંભળીએ છીએ. સ્વામિનારાયણ હરે સંતો જ્યારે વૈરાગ્યની વાત કહે તેને સાંભળીને જીવ તેનું મનમાં મનન કરતા રહે ત્યારે તત્કાળ વૈરાગ્ય ઉપજે છે. સંતો આવી રીતે વાતો કરે અને તમારા જેવા ભગત આવી રીતે સાંભળે, સાંભળ્યા પછી એને યાદ રાખે, યાદ રાખ્યા પછી એને વાગોળે વિચારે. હું ઘણી વાર કથામાં કહું છું, ઘણી વાર વાંચેલું વિચાર્યા વિનાનું નક્કામું. તમે રાંધો પણ જમો નહીં તો કામનું ખરું? હા કે ના તો કયો? રસોઈ પકાવો બનાવો પણ જમવા જ ન બેસો તો કોઈ કામનું ખરું? એમ વાંચો પણ વિચારો નહીં તો એ વાંચેલું કે સાંભળેલું કામ ન લાગે. વાંચેલું વિચાર્યા વિનાનું નક્કામું. વિચારો ઘણું બધું પણ એમાંથી પોતા માટે વીણી કંઈ લો નહીં. વિચારેલું વીણ્યા વિનાનું નક્કામું. વીણો પણ ખરા ઘણું બધું પણ બીજા માટે, કે આ વાત સ્વામીને સંભળાવીશું સ્વામી રાજી થશે, આ વાત દીકરાને સંભળાવીશું રાજી થશે. વીણીને લઈએ છીએ પણ વર્તનમાં જો નથી મૂકતા તો એ કામનું નથી. વાંચેલું વિચાર્યા વિનાનું નક્કામું, વિચારેલું વીણ્યા વિનાનું નક્કામું, અને વીણેલું એ વર્તન વિનાનું નક્કામું. અંતે એક નાની વાત પણ જો વર્તનમાં આવી જાય, એક નાની એવી વાત પણ જીવનમાં ઉતરી જાય તો કદાચ એણે શાસ્ત્રો નથી સાંભળ્યા, કદાચ એણે શાસ્ત્રો નથી વાંચ્યા, તો પણ એમ કહી શકાય કે ભગવાનનો મહાન એકાંતિક ભક્ત બની જાય. કેટલી સરસ વાત છે. અને સંતો ઘણા કૃપાળુ હોય છે, તેમને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ પ્રિય હોતી નથી. જે સંતોની જેવી રુચિ હોય તે સંતોનું તેવું જ જીવન વૃત્તાંત હોય છે. જે સંતોને ભગવાન વિના બીજા બધા જ વસ્તુ પદાર્થમાં અરુચિ હોય તે જ્યારે વાત કરે ત્યારે તેની જીવને અરુચિ થાય તેવી જ વાત કરે છે. મહારાજ વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાયનો ઉપાય બતાવે છે કે જે સાધુના હૃદયમાં ખરેખર વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવા સાધુના યોગ્ય કરીને, એટલે કે એની વાત સાંભળવે કરીને, એની સાથે હેતે કરીને એ મુમુક્ષુમાં પણ વૈરાગ્ય આવે છે. હજી તમે સમજી શકો એટલે થોડું આપણે ડાયલ્યુટ કરીએ, જરૂરી છે ડાયલ્યુટ કરવું, હા પડવી જોઈએ. વૈરાગ્ય એટલે રાગ નીકળવો, રાગ એટલે આસક્તિ, આસક્તિ એટલે બંધન. એક માણસ બંધાયેલો હોય, એના હાથ પગ બાંધેલા છે, એને કોણ છોડી શકે? જે બાંધેલો માણસ છે એને છોડનાર માટે એક શરત અનિવાર્ય છે, છૂટો હોવો જોઈએ. એકને આ થાંભલે બાંધો, બીજાને પેલા થાંભલે બાંધો, બંને એકાબીજાને કરગરે, આજીજી કરે, મને છોડાવો મને છોડાવો, પણ એમ કોઈ છૂટે? ન છૂટે. જેના હૃદયમાંથી વસ્તુ પદાર્થ માત્રની અરુચિ થઈ ગઈ છે એવા સંત જ્યારે વાત કરે અને એ વાતનું જીવ જ્યારે મનન કરે ત્યાર પછી એ જીવના હૃદયમાં વૈરાગ્ય ઉપજે છે. પ્રથમનું વચનામૃત 67મું થોડા શબ્દો એના વાંચીએ. મહારાજે જ્યાં જ્યાં એ વચનામૃત હોય, મહારાજના મુખારવિંદથી પ્રગટ થયેલી કોઈ પણ વાત તમે વચનામૃતમાંથી લો,
કે સ્વામીની વાતોમાંથી લો કે અન્ય કોઈ ગ્રંથમાંથી લો, પણ આ વાતનો સાર આવી રીતે જ મળે છે, આવી રીતે જ. કોઈ સત્પુરુષ છે, વચનામૃત પ્રથમનું 67મું, કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી, અને આ લોકના સુખમાં પ્રીતિ ન હોય તો જ એને શું કહેવાય? સત્પુરુષ કહેવાય દાદા. વૈરાગ્ય પણ તમારી વાત ખોટી ના કહેવાય દાદા, વૈરાગ્ય પણ એ જ છે ને. એટલે વૈરાગ્યવાળા સત્પુરુષ, આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી, અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે. મહારાજનો શબ્દ સાંભળો, કયો શબ્દ વાપર્યો? વાસનાનો અર્થ બીજો શું થાય? આસક્તિ. આસક્તિ એટલે અતિહેત, લિમિટલેસ બાઉન્ડ, એવું કહેવાય ને, મર્યાદા વગરનું બંધન. જગતમાં કરેલું અનલિમિટેડ હેત એ માણસને મારી નાખે છે. કાંટાથી જ કાંટો નીકળે એમ ભગવાનમાં જ્યારે હેત થાય ત્યારે જગતમાંથી હેત તૂટે છે. આ ભક્તિનો માર્ગ છે. ભક્તિનો માર્ગ થોડો સરળ છે, કળિયુગમાં જીવો કરી શકે એવો છે, એટલા માટે શ્રીજી મહારાજે ભક્તિનું વિશેષ પોષણ કર્યું. પણ વૈરાગ્યને છોડીને નથી કર્યું, વૈરાગ્યને રાખીને કર્યું છે. કાલે વાત સાંભળી હતી, પરમ દિવસે પણ વાત સાંભળી હતી, વૈરાગ્ય નથી અને એકલી ભક્તિ છે તો એ ભક્તિ ઉપર વિઘ્ન એટલા બધા છે, એટલા બધા છે, એ ભક્તિ ગમે ત્યારે ચલાયમાન થશે, થશે ને થશે. ભગવાનના ધામમાં અને ભગવાનની મૂર્તિમાં વાસના છે. જેમ જગતના જીવને સ્ત્રીમાં, પુત્રમાં, પદાર્થમાં, પરિવારમાં, ધનમાં, સંપત્તિમાં, સત્તામાં વાસના છે, એવી વાસના આને ક્યાં છે? મૂર્તિમાં છે. શ્રીજી મહારાજ નાવા જાય અને સચ્ચિદાનંદ સ્વામીને દર્શન ન થાય તો સ્વામી પાછળ પાછળ જાય. શ્રીજી મહારાજ નાતા હોય, બાથરૂમ બંધ હોય, દરવાજો બંધ હોય, ત્યાં કૂદી કૂદીને ઉપરથી દર્શન કરે, મહારાજ બૂમ પાડે, અરે કોણ છે? મહારાજ તમારો સચ્ચિદાનંદ. મહારાજ કે અરે અત્યારે તો છોડ, અરે મહારાજ તમારા દર્શન કરવા દો મને. મહારાજ કે મરીને ભૂત થઈશ, આવી વાત લખી છે. મહારાજ આવું એક રમૂજ કરતા બોલે, અરે મરીને ભૂત થશો. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ ભૂત થઈશ ને તો તમને જ વળગીશ. પણ ભગવાનમાં હેત હતું ને એટલે તરી ગયા. એ મુક્તિનો ઉપાય છે. સંતોમાં હેત થાય ને જેવું જગતમાં હેત છે એવું સાધુમાં હેત થાય ને. શ્રીજી મહારાજે શું કહ્યું? દેહ અને દેહના સંબંધીમાં જેવી પ્રીતિ છે, દેહ અને દેહના સંબંધીમાં જેવી પ્રીતિ છે એવી પ્રીતિ. ગોપાળાન સહિત એક દોરાની વધારાની વાત કરી, પણ શ્રીજી મહારાજે તો 50% જ વાત કરી. એવી પ્રીતિ જો ભગવાનને ભગવાનના સંતમાં થાય તો મહારાજ એમ કહે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. પ્રસંગ મજરમ પાસ માત્મનઃ કવયો વિદુઃ સયેવ સાધુ સુકૃતો મોક્ષ દ્વાર મપાવૃતમ. શ્રીમદ ભાગવત પણ એ જ વાત કરે છે. હવે સાધુ કેવા હોય સાંભળજો, તેનો અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે, જે સત્પુરુષ સાચા હોય તે. આ મારો સંગી છે, તેને આ સંસારની વાસના તૂટી જાય અને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. અને જેટલું કંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેળે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. મહારાજે સત્પુરુષની વાત પ્રથમના 67મા વચનામૃતમાં આવી રીતે કરી. મહારાજ એમ વચનામૃતમાં કહે છે અહીંયા મધ્યના 7મામાં પણ કે વૈરાગ્ય નથી અને વિકાર ટાળવા છે તો, તો મહારાજ કેનો ઉપાય એ જ છે કે એવા વૈરાગ્યવાળા મહાન સંત હોય એની અતિશય સેવા કરે, પરમેશ્વરની આજ્ઞામાં મંડ્યો જ રહે તો પછી પરમેશ્વરની કૃપા થાય, મોટા સાધુની કૃપા થાય
અને કૃપાએ કરીને વિકાર ટળે છે, બાકી સાધને કરીને એમ કંઈ વિકાર ટળે એવા છે? કદાચ મહારાજ કે ઘણા જન્મે કરીને ટળે. શું કામ છૂટી જાય એવું લાગે છે તમને? લાગે છે? આ પૃથ્વી ઉપર એક દિવસમાં જેમ ધાણી ફૂટે ને એમ સ્ત્રી અને ધનને લીધે માણસો મરે છે, જાણો છો ને તમે? ક્યાં દ્રષ્ટાંતો આપવા, ક્યાં જગતના દાખલાઓ આપવા, તમે અમારા કરતાં વધારે જાણતા હશો. કેવી રીતે માણસો મરે છે, ધન માટે કેટલા પાયમાલ થઈ જાય છે. અમે તો હમણાં ઇન્ડિયા હતા, એવી એવી ઘટનાઓ સાંભળવા મળે, દુર્ઘટનાઓ એવી એવી સાંભળવા મળે, આપણને એમ થાય કે હજી કળિયુગ શરૂ થયો છે ત્યાં આટલું બધું થાય છે, તો જ્યારે કળિયુગ હજી આગળ વધ્યો હશે, પૂરો થવાનો હશે, ત્યારે તો કેવી દુર્ઘટનાઓ ઘટશે. એ કામ, એ ક્રોધ છોડવો સરળ નથી. એટલા માટે ગુરુજી ઘણી વાર બહુ સરસ એમની કથાનો આ સૂર હોય છે કે મુમુક્ષુને તો મરે ને ત્યાં સુધી માથે સદગુરુ જોઈએ. શું કહે ગુરુજી? મુમુક્ષુને તો મરે ને ત્યાં સુધી કોઈક ને કોઈક બળિયા સદગુરુ માથે જોઈએ. ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે કહે છે કે મુમુક્ષુને તો હાકલા પડકારા કરનારા જોઈએ. તમારે 100 માઇલ ડ્રાઈવ કરવાનું હોય, 90 માઇલ ડ્રાઈવ થઈ જાય, પછી તમે બિંદાસ ન થઈ જાઓ કે હવે એકાદ જોલું આવે તો વાંધો નહીં, ચાલે. તમે જે સાવધાની પહેલા માઇલે રાખો છો, એ જ સાવધાની 99મા માઇલે પણ રાખવી જ પડે. જો ચૂકો તો ભય એટલો જ છે મરવાનો, સાચી વાત ને? એમ કલ્યાણના માર્ગમાં આપણે થોડા વાર દિવસ મંદિરે આવીએ, પૂજા શરૂ કરીએ, થોડા નામ ધર્માદો કરીએ, સંતો હાર પહેરાવી દે, તો આપણા મનમાં શું નિર્ભય બની જઈએ આપણે, ખબર છે? ઘણીવાર મહિમાની વાતો સાંભળી આપણે નિર્ભય થઈ જઈએ. કેવી રીતે? હવે વાંધો નહીં, હવે તો શ્રીજી મહારાજ સામેથી ધામ આપવાના, એમ કંઈ મહારાજ નવરા છે આપવા માટે? આપણી લાયકાત જોયા વગર કંઈ શ્રીજી મહારાજ એમાં આપવાના છે ને? ભગવાન આપશે તો આપણને પચે ખરું. અદ્ભુત વાત છે. હા, એવા સાધુ એનું તાન પણ એ જ હોય કે સામેવાળા જીવને પણ હું જગતમાંથી રુચિ તોડાવી નાખું. આપણા ગુરુજીની વાત તમે જુઓ, એવા કેટલા આપણા મંડળમાં સંતો છે, કેટલા બધા સંતો. આપણા અજીત ભગત ગુરુજીના એણે ખાલી દર્શન કર્યા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. શિકાગોના બધા ભક્તો જાણે છે, કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર દર્શન કર્યા, એટલું બધું હેત થયું. એને એમ થયું આ સાધુને મારે મળવું જ છે. મળ્યા પછી એમ થયું કે આ સાધુને બસ મારે સોંપાઈ જવું છે. આપણા મંડળમાં 4-5 સંતો છે. એકવારની મુલાકાત, એકાદ કલાકની ગુરુજી સાથેની મુલાકાત, અને સાધુ થવાનો નિર્ધાર કરે અને સંસારને છોડી અને એવી રીતે સાધુ થઈ જાય, એવી રીતે સાધુ થઈ જાય, એક 2-2 વર્ષ સુધી લડાઈ આવે તો પણ લડી શકે. પણ એનું કારણ, પેલા સાધુ છે ને વૈરાગ્યવાળા છે. જેમ છૂટો માણસ હોય ને એ બાંધેલા માણસને છોડી શકે, જાગતો માણસ હોય ને એ ઊંઘતા માણસને જગાડી શકે, એવી જ રીતે કલ્યાણના માર્ગે વૈરાગ્યવાળો સાચો સંત જો મળી જાય ને, તો આસક્તિમાં ડૂબેલા જીવને એ પછી વાલિયા લૂંટારા જેવો પાપી હોય કે બિલ્વ મંગળ જેવો કામી હોય, ગમે એવો લંપટ, લાલચુ, વિષયી, પામર, પતિત, પાપી જીવને પણ એવા સાધુ જો મળી જાય ને અને એ સાધુમાં હેત થાય ને, તો એટલી વાત ચોક્કસ છે કે જીવને પણ મુક્ત એટલે કે બંધનથી રહિત એ સાધુ બનાવી દે. સંત સમાગમનો પ્રતાપ એ છે. બહુ સરસ એક વચનામૃત વાંચું અજયભાઈ. તમને હું પૂછું સાધુના સમાગમથી શું મળે, તો તમે કંઈ કહેશો અજયભાઈ? ચાલો હું તમને એક્સપ્લેન કરું, બધું સાંભળો. રસોડામાં જાઓ તો ખાવાનું મળે, કપડાના સ્ટોરમાં જાઓ તો કપડાં મળે, બરાબર? સબ્જી મંડીમાં જાઓ તો ગ્રોસરી મળે. કોઈક ક્રિયા એ કોઈક ફળને આપનારી છે, આ એક મેથેમેટિક્સ હોય છે. કોઈ પણ ક્રિયા, એવરી એક્શન હેઝ રિએક્શન, એની જેમ દરેક ક્રિયાનું એક ફળ હોય છે, સારું અથવા નરસું કોઈ પણ પ્રકારનું. તો સંત સમાગમ રૂપી ક્રિયા એનું ફળ શું? ક્યારે વિચાર્યું તમે? શું કહેશો?
માઇકમાં બોલો, ચાલો બરાબર બોલજો. હા અજયભાઈ, એટલે એના એક પોઈન્ટ તો એ છે કે સાચા સંત હોય અને જેને મહારાજનું ધ્યાન હોય ને અનુસંધાન હોય તો આપણને એ મળે. વાત સાચી. ઘણી વાત કેવી છે, એના જવાબ બધા જ સાચા હોય, એકેનો ખોટો જવાબ હોય જ નહીં. હવે ઘનશ્યામ દાદાને આપો. દાદા, સંતોની સાથે રહીએ એટલે કે સંતોનો સમાગમ કરીએ તો શું મળે, અથવા શું મળવું જોઈએ, અથવા તો શું મળે તો ખબર પડે કે હવે સાધુનો સમાગમ પાક્કો? સાધુની સાથે રહેવાથી હા સંતોનો પ્રેમ મળે છે, અને એ પ્રેમ, દાદાએ તો બહુ મોટી વાત કરી, સાચી વાત, સાચી વાત. પ્રેમ રૂપી અમૂલ્ય વસ્તુથી મહારાજ દ્રઢ થાય છે. આશિત ભગતને આપો. સંતોના સમાગમથી માણસ પોતાના અંતકરણને ઓળખતો થાય છે અને પોતાના સ્વભાવને ટાળે છે. તાળીથી વધાવો. એક ભણાય, એક ભગતે શાસ્ત્ર પ્રમાણે જવાબ આપ્યો કહેવાય ને. હા, તમારા જવાબ એ શાસ્ત્ર પ્રમાણે જ છે, પણ બહુ લાંબે જાય થોડા દૂર. મુકેશ ભગતને આપો ને જી. બધાના જવાબ સાચા છે. અજય ભગત, તમે જે વાત કરી એવી પણ શાસ્ત્રમાં વાત આવે જ છે. સંતોનો સમાગમ કરવાથી ભક્તિ, ભક્તિ કરવા માટેની શક્તિ આવે છે. લો, આમણે તો બહુ સાહિત્યિક વાત કરી દીધી. હા, વાત સાચી, હા, ખોટી ના કહેવાય, શાસ્ત્રમાં આવે જ છે એવું. હવે જો સાંભળો, વચનામૃતમાં હું વાંચું છું, મહારાજ શું કહે છે. સાધુનો સમાગમ કરવાથી ભગવાન મળે, વાત સાચી. સંતો નિર્મળ પ્રેમ આપે, વાત સાચી. સાધુનો સંગ કરે તો પોતાનો સ્વભાવ ઓળખાય, અંતર ઓળખાય, વાત સાચી. સાધુનો સંગ કરે તો ભક્તિ કરવાની શક્તિ મળે, બધી જ વાત સાચી, ખોટી ના કહેવાય. પણ શ્રીજી મહારાજ ક્યાં સુધી આપણને લઈ જવા માગે છે? કોઈ 5 પગથિયા ચડે, કોઈ 10 પગથિયા ચડે, કોઈ 20 ચડે. આપણે વડતાલ જવા નીકળીએ, હજી કંડારી ગુરુકુલની બહાર હોઈએ તો આપણે શું કહીએ? વડતાલ જઈએ છીએ. વડોદરા પહોંચીએ તો પણ શું કહીએ? વડતાલ જઈએ છીએ. આણંદ પહોંચીએ તો પણ શું કહીએ? વડતાલ જઈએ છીએ. અને વડતાલ ગામની ભાગોળમાં પહોંચીએ અને કોઈ ફોનમાં પૂછે સ્વામી ક્યાં જાઓ છો તો શું કહીએ? વડતાલ જઈએ. પ્રથમનું વચનામૃત 8મું, અને જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે, કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને, પહેલી વસ્તુ, 4 વસ્તુ મહારાજ ગણાવે છે, ત્યારે એને દેહને વિશે જે અહમબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. આપણે ક્યારેય વિચાર્યું છે આવું? નથી વિચાર્યું. શ્રીજી મહારાજ આવું વિચારી શકે? કદાચ નિષ્કામ સ્વામી જેવા સંતો હોય એ વિચારી શકે આવું, અને એટલે જે સાધુ થઈ ગયા ને. હા, દેહને વિશે અહમબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે, પહેલી વસ્તુ. દેહના સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે, બીજી વસ્તુ. હજી સાંભળજો, અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે, ત્રીજી વાત. અજયભાઈ તમે કીધું, આવી ગયું ને થોડું ઇનડાયરેક્ટલી, ભગવાનમાં અસાધારણ પ્રીતિ થાય અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. ક્યારે થાય છે? સાધુનો સમાગમ કરે ત્યારે થાય. 4 વસ્તુ કીધી. સંતનો સમાગમ, એના વિના જીવને, આશિત ભગતે વાત કરીને, ઓળખાતું જ નથી. આસક્તિ શું છે એ ખબર નથી. પંચ વિષય કે જાલ બિછાયે, બંધન રચિયા ભારે, લાલચ મે સબ જીવ ફસાયે, નિકલન કે નહીં બારે, હો પ્રભુ અચરજ માયા તુમ્હારે. આ માયાને ઓળખવીને બહુ અઘરી છે. હા, એ ભ્રમણાને ભાંગ્યા વિના,
હે ભવના ફેરા નહીં તો મટે જી, આત્માને ઓળખ્યા વિના. એ ભવના ફેરા નહીં તો મટે જી. સાધુ ના સંગ વિના આધ્યાત્મિક જગતમાં પ્રવેશ થવો અઘરો છે. બહુ સરસ આશિત ભગતે પણ, તમે બધાએ બહુ સરસ વાત કરી. આ તો આવું વચ્ચે આપણે પૂછીએ તો તમને ખ્યાલ આવે. ક્યારેક વાંચો તો વિચારો થોડું, વિચાર્યા પછી થોડું યાદ રાખો કે ક્યારેક સ્વામી પૂછી દે તોય કામ લાગે. આ બાને યાદ રાખશો તોય. સાકર તો અંધારામાં ખાઈએ તો પણ ગળી જ લાગવાની છે, સાચી વાત ને? અમૃત ક્રોધમાં પીએ તો પણ અમર જ બનાવી દે. એમ આવી વાત કોઈ પણ રીતે આપણે યાદ રાખશું, મગજમાં ઉતારીશું, તો એ ક્યારેક મગજમાં જશે તો હૃદયમાં આવશે જ. આસક્તિને ઓળખવીને બહુ અઘરી છે. જો ઓળખાતી હોત તો ભરતજી મૃગલામાં ન બંધાત. ગુરુજીએ બહુ સરસ પરિવાર સભામાં વાત કરી છે, મને યાદ છે આ વચનામૃત, પ્રથમનું 30મું વચનામૃત એની સભામાં, કે આખો દરિયો તરી જાય અને કિનારે આવીને ડૂબી જાય, તોપના ગોળા છાતી ઉપર દાગવામાં આવે છતાં મરે નહીં અને તીરકામ ઠાથી વિંધાઈ જાય. એમ જીવનમાં ક્યારેક ગાફલાઈ જે આવી જાય છે ને આપણા બધાના જીવનમાં, ક્યારેક ગાફલાઈ એ આપણને મારી નાખે છે. પ્રથમનું વચનામૃત 18મું મહારાજે ગાફલાઈનો વાક કાઢ્યો. આસક્તિને ઓળખવી બહુ અઘરી છે, ઓળખ્યા પછી એને છોડવી તો અતિ અઘરી છે, અને છોડ્યા પછી એને છોડવાનું અભિમાન આવે એટલે એક જગ્યાએથી છોડે પણ બીજી ચાર જગ્યાએ પાછી આસક્તિ ઉત્પન્ન થાય. એટલા માટે ગીતાજીના 15મા અધ્યાયમાં બહુ સરસ ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે, અશ્વત્થમેનમ સુવિરૂઢમૂલમ અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. આ સંસાર છે, કેવું છે આ સંસાર? નરૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા, બિગિનિંગલેસ એન્ડ એન્ડલેસ. આ સંસાર રૂપી ઝાડ છે, એ કેનું ઝાડ છે? ગજબનું વર્ણન કર્યું, ઉર્ધ્વમૂલ ઉર્ધ્વમૂલમ અધશાખ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. આ સંસારરૂપી ઝાડ કેટલું વિચિત્ર છે, આના મૂળિયા ઉપર છે અને ડાળી નીચે છે. આ અશ્વત્થ નામનું ઝાડ, એને કાપવું, એના મૂળિયા કાઢવા, બોરડના મૂળિયા કાઢવા જેમ અઘરા હોય ને, કદાચ એ તો નીકળી શકે પણ આ ઝાડના મૂળિયા કેમ કાઢવા? ઉપર ચોટેલા છે, ઉપર જન્માંતરોથી જામી ગયેલા છે. અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા, વૈરાગ્યરૂપી શસ્ત્ર જો હાથમાં આવી જાય ને તો જ આ મૂળિયા કપાય છે, અને જ્યારે આ મૂળિયા કપાય છે ને ત્યારે જે જીવ મોક્ષનો અધિકારી બને છે. આ શક્તિને ઓળખવી અઘરી, ઓળખ્યા પછી છોડવી અઘરી, છોડ્યા પછી બીજી કોઈ જગ્યાએ આ શક્તિ જામી ન જાય એનું ધ્યાન રાખવું એ બહુ અઘરું છે. કેન્સર એકવાર શરીરમાં આવી જાય ને, ભલે એક જ સેલ એનો પકડાઈને ડાયગ્નાઇઝ થાય, ઓપરેશન થાય, નીકળી જાય, પણ પછી એ માણસે આખી જિંદગી દર 6 મહિને કેટ સ્કેન ચેકિંગ કરાવવું પડે. કેમ? એને થવાની એટલી જ બોડીમાં શક્યતા છે. એ પગમાંથી નીકળ્યું, હાથમાં થશે, હાથમાંથી નીકળ્યું, હૃદયમાં થશે, મગજમાં થશે, કોઈક જગ્યાએ થશે, અને જો થશે તેના પ્રાણ જશે નક્કી ને. અને સાધુના સંગ વિના એ વસ્તુ અઘરી છે, એ વસ્તુ નક્કી છે. બહુ સરસ કોઈક સંતે, હું વાંચતો હતો ને 2-3 દિવસથી, એક બહુ સરસ વાત કે વૈરાગ્ય છે ને ત્યાગને સમજી શકાય. ત્યાગ એટલે છોડવું, જેમ કે કોઈ સાધુ થયા એટલે એને સંસાર છોડ્યો એટલે ત્યાગી થયા. પણ ત્યાગી થયા એ દેખાય છે, પણ વૈરાગી છે કે નથી એ દેખાતું નથી. ઘર છોડ કે અબવન વાસલિયો તનવા, બહુ સરસ કોઈ લખ્યું છે, ઘર છોડીને વનવાસ તો લીધો પણ મનની વાસના ગઈ કે નથી ગઈ તો હજી ખબર પડતી અઘરું છે એ વસ્તુ. વૈરાગ્ય 2 પ્રકારનો, એક
ઉલટીનો વૈરાગ્ય અને ઉબકાનો વૈરાગ્ય. ઘણીવાર ઉબકા આવે, ખબર છે તમને, આપણને લાગે ખરું હમણાં બધું બહાર નીકળી જશે, અંદર પેટમાં ગડબડ થઈ હોય, ફૂડ પોઈઝનિંગ જેવું થઈ ગયું હોય, ઉબકા આવે, આપણને એમ લાગે ઉલટી થશે, તૈયારી કરી દઈએ આપણે, પણ બહાર ના નીકળે. થાય શું? ગળા સુધી આવે ને પાછું, બોલો, બાથરૂમમાં આપણે જતા રહીએ, તૈયારી કરી દઈએ, તો પણ ગળા સુધી આવીને પાછું બેસી જાય. એમ આ દુનિયામાં ઉબકા ઘણાને આવે, સમજો છો ને તમે મારી વાતને? એમ બહુ ચોખવટ નથી કરતો, ઘરમાં થોડો ઝઘડો થાય એટલે એમ થાય કે આના કરતાં તો સાધુ થઈ જઈએ ને. ઘનશ્યામ દાદાએ કીધું એમ, સંતો નિર્મળ પ્રેમ આપે. હા, ઘણા એ હરિભગતની બહુ સરસ વાત છે. એ આવ્યા અને એને બે ત્રણ વખત સંતોએ પીરસ્યું, એટલા બધા રાજી થઈ ગયા, એટલા બધા રાજી થઈ ગયા કે સ્વામી આ તો ભાગ્યશાળી હોય ને, એને તમારા જેવા સંત આમ સામે બેસી પ્રેમથી પીરસતા હોય ને પૂછતા જાય. અમે કીધું કેમ ભગત ઘરે કોઈ? અરે સ્વામી, જિંદગીમાં સામે જોયું નથી. ઉબકો આવે ખરો, પણ પાછો ઘરે જાય ને માયાનો રૂપ જોવે એટલે બેસી જાય. કઈ જગતની વાસના જાગે ત્યાં ઉબકો બેસી જાય, પણ ક્યારેક ક્યારેક ઉલટી થાય, ખબર છે ને, બરાબરની ધમધમાવીને ડૂટી સુધીનું બધું બહાર કાઢી નાખે, અઠવાડિયાનું બધું બહાર, એવી ઉલટી થાય, એક પછી બીજી ને બીજા ઉપર ત્રીજી. એમ ઉલટી થાય એવો વૈરાગ્ય થાય ને કે જગત મળવત છોડી દે, ઉલટીનું અન્ન જેમ જોવાની પણ ઈચ્છા ન થાય, પછી એકવાર છોડ્યા પછી એની સામે નજર પણ ન નાખે, એ વૈરાગ્ય સાચો. પણ ઉબકાનો વૈરાગ્ય, મહારાજને ચટકીનો વૈરાગ્ય કે મહારાજ કે તો બંને બાજુથી ખુવાર કરે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિમાં વૈરાગ્યનું બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે. સર્વ સુખની સંપતે વસી રહે છે વૈરાગ્યની માયા, મોટે ભાગ્ય જો આવી મળે તો કસર ન રહે કાયા. સર્વ સુખની સંપતે વસી રહે છે વૈરાગ્યની માયા, દુનિયાની બધી સંપત્તિ વૈરાગ્યમાં આવી જાય. સ્વામી એવું કહે છે. મેં કાલે પણ વાત કરી હતી વૈરાગ્ય કવચ છે, મેં ગઈકાલે પણ વાત કરી હતી બીજા બધા સદગુણ ઉપર ભય છે, એકાદ ભય છે, બધા સદગુણ ઉપર, જ્ઞાન ઉપર એકાદ ભય, એક બે ત્રણ ભય છે, પણ જેના ઉપર કોઈ ભય નથી એવો એક જ સાચો સદગુણ છે વૈરાગ્ય. સાચો વૈરાગ્ય જગતમાંથી છૂટે અને પછી ભગવાનમાં હેત થાય તો એ જીવને આ દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. એ મે તો સર્વે સંગાથે તોડી રે હો સહેલી રે, એક જગના જીવન સાથે જોડી રે હો સહેલી રે. જગતમાંથી તૂટે અને પછી ભગવાનમાં પ્રીતિ લાગે ને, એની તો વાત જ ના થાય. હે, આપણે ભગવાનમાં હેત છે, સાંભળજો. હમણાં બે ત્રણ દિવસથી હરિભક્તો સાથે ફોનમાં પણ વાત થાય ને, એટલે બધા ઘણા હરિભક્તો મને પૂછે કે સ્વામી કે વૈરાગ્ય શ્રેષ્ઠ કે ભક્તિ શ્રેષ્ઠ? મહારાજના મત પ્રમાણે મહારાજે ભક્તિને જ પ્રાધાન્ય આપ્યું છે દેખાય છે, પણ વૈરાગ્યને ગૌણ નથી કર્યો ક્યાંય, એ સાંભળજો. વૈરાગ્ય એટલે જગતમાંથી છૂટી પછી ભગવાનમાં જોડાવું, અને ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ સીધો. આપણને ભગવાનમાં પ્રેમ છે, હેત છે, તો સવાલ એમ છે કે જે હેત બ્રહ્માનંદ સ્વામીને હતું ને સુખ આવતું, પ્રેમાનંદ સ્વામીને હતું ને સુખ આવતું, એ સુખ આપણને કેમ નથી આવતું? વાત તો સાચી ને. એ મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, છો અવતાર ના અવતારે જીવન જાણું છું, એ મહાસમર્થ છો મહારાજ જીવન જાણું છું, વળી આપે રાજાધિરાજ જીવન જાણું છું, મારા સાચા છો સ્નેહી જીવન જાણું છું, જોઈ જોઈ જોયો તે હે જીવન જાણું છું, એ મારી અંત સમાની મૂડી જીવન જાણું છું,
વળી ભવસાગરની હોડે જીવન જાણું છું. વિચારીએ તો છીએ આપણે, હા, હેત તો ભગવાનમાં છે. મૂર્તિ સુખકારી, સુખનું મૂળ છે. પ્રેમાનંદ સ્વામીને જે સુખ, મુક્તાનંદ સ્વામીને જે સુખ, આપણને કેમ નથી આવતું? તમે શેરડી અને ચણા જોડે ખાવા બેસો તો શું થાય? શેરડી ખાધી છે કોઈ? શેરડી અને ચણા બે તમારી ફેવરિટ આઈટમ હોય, બંનેને જોડે ખાવાની શરૂઆત કરવાની, શું થશે? એકાદ વાર ટ્રાય કરી જોવો જોઈએ. આમ તો ઘરે જઈને, અહીંયા નહીં, ખરેખર શું થશે? શેરડીમાં રસ છે, ચણામાં પણ રસ છે, તમને બંને ભાવે છે. પણ શેરડીને ચૂસીને બહાર થૂકી નાખવાની હોય અને ચણાને ચાવીને પછી અંદર ઉતારવાનું, હવે બે ભેગા કરો તો થાય શું? બોલો, એકેયનું સુખ ન આવે દાદા. જો થૂકવા જાઓ તો ચણા બહાર થૂકાઈ જાય, એ પણ દુઃખ છે, અને જો અંદર ઉતારવા જાઓ તો શેરડીના છોતાય ગળામાં હલવાઈ જાય, બીજી વાર નામ ના લો ક્યારે ચણાનું. એમ આપણી દશા કેવી છે સંસારીઓની? આપણે ચણાઈ જોડે ખાવા છે અને શેરડી જોડે ખાવી છે, વાત સાચી ને? આમ ઘણા બધા હરિભક્તો તો એમ કે સ્વામી તમે સાધુ, અમારે થોડું કંઈ સાધુ થઈ જવાનું છે. એટલે સાધુ નથી થવાનું, પણ સાધુ જેવા તો થવું પડશે ને. તમે જગતમાં ગયા એટલે બધી છૂટ તો નથી જ મળી ને મોન્ટુ ભાઈ, સાચી વાત કે ખોટી વાત? હાવ પછી રેઢિયાળ ઢોર જેવા જીવન થઈ જાય એવો તો એનો અર્થ નથી થાય ને. સાધુ જેવા તો થવું જ પડશે ને, ધર્મનિષ્ઠ તો થવું જ પડશે ને, ભગવાનની અનન્ય અસાધારણ ભક્તિવાળા તો થવું જ પડશે ને. શેરડી અને ચણા બે જોડે ખાવા છે આપણે, આ તકલીફ છે. એટલે એક છોડી દઈને, કાં શેરડી છોડે તો ચણાનું સુખ આવે, અને ચણા છોડે તો શેરડીનું સુખ આવે. એમ જે જગતમાં મસ્ત થઈ ગયા છે, આ ડૂબી ગયા છે, એની મૃત્યુ જે કરે છે મોજશો, એ જગતનું સુખ લઈ લે છે, અને ભગવાનમાં ડૂબી ગયા છે મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આપણા પૂજ્ય ગુરુજી, એ જેવું સુખ લે છે એ લઈ શકે. આપણે બધા ઘણીવાર છે ને કચુંબર જેવા છીએ. કચુંબર પૂરું ચડે નહીં અને પૂરું કાચું નહીં, થોડું બે મિનિટ ગેસ ઉપર રાખીને એમ છમકારો કરી દે એટલે કચુંબર, એ અધકચરું જ હોય. એમ કચુંબર જેવો સત્સંગ અત્યારે અને સાધુના સંગ વિના નથી થતું. હા, આપણે આ લોયાધામમાં આપણે તો ભાગ્યશાળી આવી વાતો કરી શકીએ છીએ. ગુરુજી વાત કરી હતી ને કે આ લોયાધામ પરિવારને જોઈને એમ થાય બોલ્યા જ કરીએ, બોલ્યા જ કરીએ. હે, અહીંયા વાતોને ઝીલનારા છે, ખબર છે ને, યાદ છે ને કેવા ગુરુજી રાજી થઈ ગયા હતા? એમ તમે બધા ભક્તો એવા છો કે આવી વાતો કરી શકીએ છીએ, ખરેખર આ બધી વાત બધ્ય ન થાય. વાડાસિનોર ગામના ખુશાલભાઈ નાની ઉંમરે એના પત્ની ધામમાં ગયા. સહજ છે, સંસાર હોય, યુવાની હોય, પત્ની ધામમાં જાય, વિધુર થાય, એ કંઈ વાસના કંઈ ઓછી નથી થતી. એટલે આને મનમાં બહુ રંચ રહ્યા કરે. બીજું લગ્ન કરવા તૈયાર થયા. બ્રાહ્મણ હતા, ગામમાં ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી બીજા બધાને સત્સંગ કરાવે. બ્રાહ્મણ હતા, જ્ઞાની હતા, બહુ સારા લક્ષણવાળા હતા ભગવાનના ભક્ત. પણ યુવાની એટલે વાસના રહ્યા કરે, બીજું લગ્ન કરવાની ઈચ્છા, બીજા બધા સત્સંગી ભક્તોને એમ કે આ મોટા ભગત બધાને ઉપદેશ આપે, અને એ જ જો બીજું ઘર માંડશે તો બીજાને શું વાત કરી શકશે? જૂના સમયની વાત, અત્યારે તો ત્રીજું ચોથું ઘર માંડે તોય હવે બધું વર્જ્ય નથી રહ્યું સમાજમાં, એવું નથી લાગતું તમને? ક્યારેક ક્યારેક આ ગ્રહસ્થોની વાતો સાંભળીએ ને ક્યાંક કથામાં લાવી એની વાતો. હે, એક કે અમારા ઘરમાં છે ને સ્વામી અમેરિકન આવે ને એમાં વાંધો નહીં, લો સમજો છો ને, હમણાં થોડા દિવસ પહેલા અક્ષરધામની સભામાં બેસવું હોય ને તો ટૂંકું ગણિત એટલું જ છે, તમારે ઇન્ડિયા જવું હોય તો અમેરિકા છોડવું જ પડે. વાત સાચી કે ખોટી? બોલો, અમેરિકા છોડવાની તૈયારી નથી. અમેરિકા જેને ગળે વળગ્યું છે, ઇન્ડિયા હરિકૃષ્ણ મહારાજના વડતાલમાં જઈને દર્શન કરી શકે ખરો? ઇન્ડિયામાં તો બાપરે બાપ, સ્વાઇન ફ્લૂ, ગરમી મારી નાખશે, એના કરતાં જવું જ નથી. આટલો બધો અમેરિકાનો મહિમા જાગી ગયો હોય તો ઇન્ડિયા પહોંચે ખરો? ઇન્ડિયા જવું છે તો અમેરિકા છોડવું જ પડે, અથવા તૈયારી રાખવી જ પડે તો ઇન્ડિયા ક્યારેક પહોંચે.
એમ અક્ષરધામમાં આપણે જવું છે તો આ લોક અને આ લોક તો નહીં છોડવાની તૈયારી તોય છોડવો પડશે. આ લોક તો એવો છે, નાશવંત જ છે, તૈયારી નહીં કરીએ તોય છોડાવશે. એ જીવસાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ જુઓ એનો રૂવાબ, જાણે મોટો નવાબ, જમ આવીને કેસે તારા કાનમાં. યમના દૂધ ડાંગ લઈને આવશે ને બે ઠોકશે ને એમને છોડાવી દેશે. અઘરી વાત આ છે, આ સમજાઈ જાય ને. મેં પહેલાં પણ કહ્યું હતું, ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય બંનેને જરૂર છે. ત્યાગે ઉપરથી છોડ્યું છે, એને અંદરથી છોડવાની પણ, બંને સાથે અંદરથી પણ છોડવું પડશે. ગ્રહસ્થ ભક્તોએ ઉપરથી રાખ્યું છે પણ અંદરથી મોહ મમતા આસક્તિ વાસના એને છોડવી જ પડશે. ખુશાલ ભટ્ટ એને સ્ત્રીમાં એટલી બધી આસક્તિ, હરિભક્તોએ ગોપાલનંદ સ્વામી સુધી વાત કરી, સ્વામી તો જાણે આની એક જ દવા છે, સ્વામી કે નહીં અમારી પાસે મોકલજો. સ્વામીએ બોલાવ્યો, વાત ન કરી, પોતાની સાથે 15 દિવસ રાખ્યો. 15 દિવસ ગોપાલનંદ સ્વામીનો સમાગમ કર્યો, સ્વામીની સાથે રહ્યો, સ્વામીની વાત સાંભળે અને અંતર એવું નિર્વાસનિક થઈ ગયું, કાચ જેવું થઈ ગયું, કાચ જેવું, સ્વચ્છ પાણી જેવું નિર્મળ. હા, એ મુજવીના જાણજો રે, કહે છે ને ઓરડાના પદમાં. હે, પણ એ બધું મિથ્યા નાશવંત ક્ષણભંગુર જાણવું કઈ સહેલી વાત છે? બહુ અઘરી વાત છે. હું તો બહુ વિચારું છું હમણાં 3-4 દિવસથી, આમાં જ્યાં વાંચો ને એક જ કે જગતને દુઃખરૂપ જાણવું. હવે આપણે મોબાઈલને કંઈ દુઃખરૂપ જાણીએ, એ હારી ગાડીને કંઈ દુઃખરૂપ જાણીએ દાદા? એ હવે તો અમે નક્કી કર્યું સંતોષ ભેગા થઈને, શું કે હારી ગાડીમાં જ બેહવું હલકી અઘરો છે બોલવું. આ તો તમારી વાત નહીં, હું મારી વાત કહું છું, બોલવું. અમે ઇન્ડિયા ગયા ને અજય ભગત, અને અઠવાડિયામાં જ ગાડીનું એક્સિડન્ટ થયું. પછી તો રોડ ઉપર ભાઈ એવો ડર લાગે બાપા, એવો ડર લાગે. હું ક્યારેક પેલા ઇન્ડિયામાં ગાડી ચલાવતા ને આપણે કે ભાઈ ધીરે ધીરે ધીરે, એટલે મને કે શું કે ખબર, સ્વામી તમે અમેરિકા છે ને એટલે તમને ડર લાગતો લાગે છે નહીં? મેં કીધું તમે બધા બ્રહ્મજ્ઞાની, એટલે ડર લાગતો જ નથી તમને. જગત દુઃખરૂપ દેખાવું ને એ અઘરું છે. આ નિષ્કામ સ્વામી કડી બોલે મને બહુ ગમે છે, બધા ભક્તો યાદ કરવા જેવી છે. એ ત્રણે લોકની સંપત્તિ પાપ રૂપ જાણી પેખે નહીં, મૂરતે મૂકી મહારાજની દુઃખ રૂપ જાણી દેખે નહીં. ત્રણે લોકની સંપત્તિ, પૃથ્વી નહીં સ્વર્ગ પણ આવી ગયો આમાં. આ સમજાય ને ખરેખર. ક્યારેક મારે બતાવું છું, મેં કીધું પ્રેઝન્ટેશન દ્વારા બધું બતાવી શકાય. અજીમ પ્રેમજી વિપ્રોના માલિક, એનું એક ઇન્ટરવ્યૂ બહુ સરસ, મને કોઈ મોકલે સારી વાત હોય ઈમેલ દ્વારા કે વોટ્સઅપ દ્વારા, કોઈ સારી જાણવા જેવી હોય તો મોકલે. એને પૂછવામાં આવ્યું, તમારું બધું ધારો કે ખલાસ થઈ જાય, આગ લાગી જાય, ખલાસ થઈ જાય તો? તો કે તું એમ માનું કે ભગવાને મને વધારે ચાન્સ આપ્યો, હું મારી નવું ક્રિએશન, મારી બુદ્ધિ નવી દિશામાં વાપરી શકું. રાજી થઈ ગયો માણસ. અહીંનો વોરન બફેટ, ભલે એક સંસારમાં બેઠેલો માણસ પણ વૈરાગ્યનું સમજવા માટે ગ્રહસ્થ ભક્તોએ આજે આવા જીવનના પાત્રો થોડા જરૂરી છે, થોડા જોવા, થોડા જાણવા. કેટલી બાકી આસક્તિ માણસને, કેવી ભયંકર આસક્તિ ગળે પડી છે. 15 દિવસ ગોપાળાનંદ સ્વામીના સમાગમે કરીને એની વાસના ટળી ગઈ. પાછા ઘરે આવ્યા, ક્યારેય પણ આખી જિંદગીને સ્ત્રીનો સંકલ્પ ન થયો, એટલે મહારાજ કહે છે. એવી ને એવી બીજી વાત, ખંભાતના સદાશિવભાઈ હવેલી બાંધી સ્વામી પાસે આવ્યા, પધરામણી કરવા પધારો સ્વામી. એવી સરસ હવેલી, આખા ખંભાતમાં કોઈને નહીં હોય. ગોપાળાનંદ સ્વામીને અણસાર આવી ગયો કે આણે ખંભાતમાં હવેલી નથી બાંધી, આણે હૃદયમાં બાંધી છે હવેલી. એટલી બધી હવેલીની જ વાત કરે, સ્વામીને ખબર પડી ગઈ કે આ હવેલી હવે હે. હા, એક ભગતના લગ્ન નક્કી થયા, તેના પપ્પા જ્યારે આવે ને,
આ તો કહી દો આસક્તિ કેવી ભૂંડી છે. જ્યારે આવે ને વડોદરા, હવે બેઠા હોય પાંચ હરિભક્તો બેઠા છ, એને બિચારાને બોલો શરમય ના આવે, પાંચ વચ્ચે વાત કરે, સ્વામી દીકરાને લગ્ન નક્કી થઈ ગયા ને એવી સરસ રૂડી રૂપાળી કન્યા મળી છે ને. મેં એક બે વખત ટોક્યા ખરા દાદાને બોલો, પણ એવી આમ મસ્તીથી વાત કરે ને આપણને થાય. મેં કીધું આ દાદાને થોડો પશ્ચાતાપ થતો હશે, ખરેખર દેખાયા છે ભાઈ. પેલા પાંચ હરિભક્તો શરમાય. એક વખત અમે છે ને વડોદરામાં બેઠા હતા, શ્રુતિ ભગત આ સત્ય ઘટના કહું છું, આ બધા વિડીયો ઉતારવા જોઈએ. તે રાત્રે 11 વાગે હરિભક્તોની મીટિંગ ચાલતી હતી. ગુરુકુલમાં એક માણસ આવ્યો ચડ્ડી પહેરીને ટૂંકી, અને કે મારે ગુરુકુલની સભામાં મેમ્બર થવું છે, શું કરવું જોઈએ? તે મનોજભાઈ કે પૂરા કપડાં પહેરનાવું છે, લગાવી ના આવેલો બોલો, પોટલી લગાવી ના, શું કરો તમે આનું? હે એવા આવી જતા હોય ઘણી વખત, એને થાય કે ચાલો અહીંયા ટોળું છે ત્યાં જઈએ. સમજણ વિનાનું બધું નકામું, સમજ્યા ને તમે? સત્સંગમાં જો સમજણ આવી જાય, એટલે કે જ્ઞાન આવી જાય, એટલે કે જગત મિથ્યા છે આ ખબર પડી જાય, અને ભગવાન સત્ય છે આ સમજાઈ જાય ને ભક્તો, કામ થઈ જાય. કામ સમજવાનું જ છે, છોડવાનું નથી તમારે, બધું જ કરવાનું છે. શ્રીજી મહારાજે તો બહુ દયા કરી, બહુ દયા. જંગલમાં સાધુને નથી મોકલ્યા, સાધુને મહેલોમાં રાખ્યા. તમે જુઓ મહારાજ તો દયાળુ છે, કેમ કે મહારાજને ખબર છે કે કળિયુગમાં ભક્તિનો માર્ગ જ લોકોને ગ્રાહ્ય અને પથ્ય પડશે, પણ આસક્તિનો માર્ગ ખરાબ છે. સદાશિવભાઈ વારે વારે હવેલીની વાત કરે, વારે વારે, સ્વામી એવી સરસ હવેલી, કાંગરા સ્વામી જોવા જેવા છે. અરે સ્વામી, એક હવેલીનો તમે રંગ જોશો ને સ્વામી, તમને રંગય ગમી જશે. અને હવેલીની વાત તો બહુ, હા, મેં તો એટલા બધા અનુભવ કર્યા ને. કોઈ નવું મકાન કર્યું હોય ઇન્ડિયામાં, બાપ રે બાપ, હમણાં મકાનો બનાવે છે બધા, કેવા મકાનો. દુઃખ થાય ક્યારેક ક્યારેક, હશે ભગવાનની ઈચ્છા બરાબર, આપણે તો શું સાધુ છીએ. સ્વામીને ખબર પડી ગઈ કે આ સદાશિવે હવેલી ખંભાતમાં નથી બાંધી, અહીંયામાં બાંધી છે. જેદી તેદી હવેલી આને દુઃખ આપશે, આસક્તિ છે ને દુઃખનું કારણ છે. સ્વામી કીધું સદાશિવભાઈ થોડા દિવસ રોકાવ, આપણે જશું પધરામણી કરીશું એકવાર. સ્વામીએ થોડા દિવસ રોક્યા, રોજ મહારાજની વાતો કરે, સત્સંગની વાતો કરે, જગત નાશવંત મિથ્યાની વાતો કરે. ભગત આ બધું દેખાય છે સારું નરસું, પણ અંતે તો એક દિવસ માટીમાં મળી જ જવાનું છે. એ ઢેર મિટ્ટી કા હર આદમી હે, એ બાદ મરને કે હો ના યહી હે. એ ઢેર મિટ્ટી કે હર આદમી હે, એ બાદ મરને કે હો ના યહી હે. યા જમીનો મે તરબત બનેગી, યા ચિતાઓ મે જલના પડેગા. સત્ય તો એ જ છે, માનીએ કે ન માનીએ, સ્વીકારીએ કે ન સ્વીકારીએ. આપણને ધન્યવાદ આપવાનું મન થાય મામાને, મામાની છેલ્લી છેલ્લી જે જીવનની વાતો સાંભળી, બધા સંતો દ્વારા સાંભળી, હરિભક્તો દ્વારા સાંભળી. અમે ઇન્ડિયાથી શ્રદ્ધાંજલિ સભા પણ જોઈ હતી, આખું રેકોર્ડિંગ બધા હરિભક્તોના પ્રવચનો સાંભળ્યા. પણ ધન્ય એનું જીવન. હા, મૃત્યુ તો દરેકને આવવાનું જ છે, વહેલું કે મોડું, પણ મૃત્યુ આવતા પહેલાં કહેવાય છે ને, ઈચ્છા ચાલુ રહી અને શ્વાસ પૂરા થઈ જાય. સાંભળજો, ઈચ્છા અધૂરી હોય, હજી ઈચ્છા પૂરી ન થઈ હોય, ઈચ્છા ચાલુ હોય અને શ્વાસ પૂરા થઈ જાય એનું નામ મૃત્યુ. ઈચ્છા પૂરી થઈ જાય બરાબર, અને ભલે શ્વાસ અધૂરા હોય એટલે ચાલુ હોય, એનું નામ મુક્તિ. ઈચ્છા એટલે આસક્તિ, આકાંક્ષા, વાસના બરાબર, એ જ છોડવાનું છે. હવેલી બાંધી એનો વાંધો નથી, પણ હવેલી જ દેખાય છે. સાધુ પાસે આવ્યા એનો વાંધો નથી, પણ સાધુ પાસે આવીને પણ હવેલીની જ વાતો કરે છે. એટલે ગોપાળાનંદ સ્વામીને ખબર પડી ગઈ કે હવેલી કારણ શરીર સુધી પેઠી છે. પણ સ્વામી તો બહુ મોટા સર્જન ડૉક્ટર કહેવાય ને, એમ એસ સર્જન કહેવાય ને,
એમણે તો એવી વાતો કરી એવી વાતો કરી. એક દિવસ, બે દિવસ, 15 દિવસ, 20 દિવસ થયા. એક દિવસ એક માણસ નોકર ચિઠ્ઠી લઈને આવ્યો. સ્વામી સદાશિવભાઈ મળશે આકળો હતો. સ્વામી તો અંતર્યામી જાણી ગયા, ચિઠ્ઠી મને આપી દે, એ બહાર ગયા છે, હું ભગતને આપી દે, તું જા. ચિઠ્ઠી પોતાની ગાદી નીચે મૂકી દીધી. સ્વામી તો જાણે ચિઠ્ઠીમાં શું લખ્યું છે. ચિઠ્ઠીમાં સમાચાર એવા હતા કે અકસ્માત થવાને કારણે આખે આખી લાકડાની હવેલી સળગીને રાખ થઈ ગઈ છે. આ સમાચાર મળતાની સાથે તુરંત સદાશિવભાઈ આપ વહેલા ખંભાત પધારો, આવો સમાચારનો પત્ર લઈ પેલો માણસ આવેલો. સ્વામીએ ચિઠ્ઠી નીચે મૂકી. સદાશિવભાઈને વાતો તો સ્વામીએ કરી હતી, પછી બળભરી વાતો કરી. સ્વામીએ પૂછ્યું, સદાશિવ હમણાં તમે 10 દિવસથી હવેલીને યાદ કેમ નથી કરતા? અરે અરે સ્વામી, એને વળી શું યાદ કરવાનું, યાદ કરવા જેવા તો ભગવાન છે. પણ સદાશિવ ભૂલી ગયા, તમે તો અમને હવેલીમાં પધરામણી કરાવવા માટે આવ્યા હતા. હા સ્વામી, તમે આવો તો સારું છે, બાકી તમે તો મારા હૃદયમાં રાજીપો તમારો મળ્યો એટલે હવેલીમાં પધરામણી જ છે ને. સ્વામી કે પણ સદાશિવભાઈ ધારો કે હવેલી સળગી જાય, બળી જાય તો? સ્વામી કંઈ નહીં, તો રાખનું જ છે, એક દિવસ સળગવાનું જ છે ને રાખમાં મળવાનું જ છે. સ્વામી કે સાચું કહો છો? હા ભગત. સ્વામી ચિઠ્ઠી કાઢી કે આ વાંચો ચિઠ્ઠી, લો. વાંચી પણ કંઈ થયું નહીં. હા પણ સદાશિવભાઈએ કહ્યું કે સ્વામી 15 દિવસ પહેલાં જો આ ચિઠ્ઠી આપી હોત, મળી હોત ને, તો હવેલીની સાથે મારી પણ રાખ ઉડી ગઈ હોત. આ શક્તિ. પણ સાધુનો સંગ થયો તો શું થયું? એટલે મહારાજ કહે છે, વૈરાગ્યવાળા સંત છે એની વાત સાંભળે, એનું મનન કરે, એની વાતમાં વિશ્વાસ બેસે, એની વાતને હૃદયમાં ઉતારવા પ્રયત્ન કરે, તો એ જીવને પણ જગતમાંથી અરુચિ એટલે કે વૈરાગ્ય થાય છે. ખૂબ સુંદર મહારાજ વાત કરે છે. હવે વૈરાગ્ય ઉત્પન્ન થવાનું બીજું કારણ એની મહારાજ વાત કરશે, એ વાત આપણે આવતીકાલે સાંભળીશું. બધા ભક્તોને કંઈક જણાવવાનું કે અમે સંતો પરમ દિવસે વિચરણમાં નીકળવાના છીએ. ટેનેસી, ચાટાનુંગા ત્યાં આવશું. કુકવિલ શુક્રવાર આવે, શુક્રવાર કુકવિલમાં પહોંચીશું. અને શનિવારે સાંજે 5 થી 7 કુકવિલમાં રસિક ભગતના ઘરે સભા છે, બહુ સરસ, તો બધા ભક્તો પધારજો. રવિવારે ટેનેસીમાં ચાટાનુંગામાં નરેન ભગતના ઘરે સત્સંગ સભા છે. સોમવારે કમ્ફર્ટ ઇન મોટેલના હોલમાં ખૂબ સુંદર ચાટાનુગામાં સત્સંગ સભાનું આયોજન કર્યું છે. નજીક રહેનારા બધા ભક્તો ખાસ ત્યાં લાભ લેવા પધારજો. એવી જ રીતે અમે કંટકી આવવાના છીએ. પછી મંગળવાર, બુધવાર અને ગુરુવાર 3 દિવસ, એ 3 દિવસ કંટકી, લેબનન અને સમરસેટ એ 2 સિટીમાં સત્સંગ સભા હિતેશ ભગત, સુરેશ ભગત અને હર્ષદ ભગતના ઘરે રાખી છે, તે બધા ભક્તો ખાસ ધ્યાનમાં લે. અને ત્યારબાદ અમે મેકન પહોંચીશું અને પછી મેકનમાં સત્સંગ સભા અને હરિજયંતીનો સમયો કરી અને અહીંયા આવશું. ત્યારે હરિજયંતીનો સમયો તૈયાર થયો હશે, તો બધા ભક્તોને ખાસ નજીક હોય તો ત્યાં સત્સંગ સભામાં આવજો. અથવા તો અહીંયા હરિજયંતીનો સમયો આપણે 28 માર્ચ, 27, 28 અને 29 શુક્રવાર, શનિવાર, રવિવાર 3 દિવસે આ મહિનાના છેલ્લા વીકેન્ડમાં સત્સંગ સમયો રાખ્યો છે મહારાજના પ્રાગટ્યનો. બધા જ આપણા પરિવારના, લોયાધામ પરિવારના ભક્તોને વિનંતી, શ્રીજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ એટલે કે મહારાજનો જન્મદિવસ એ આપણા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઘડી છે. તો જરૂરથી આપણા પિયુડા ઘનશ્યામ મહારાજ કેવા સરસ મહારાજ છે જુઓ તો ખરા, એમ દર્શન કરે ને તો એ વૈરાગ્ય ઓટોમેટિક થઈ જાય ને જગતમાંથી, એવા મહારાજ છે. એને છૂટવું ન પડે, ભગવાન ઓટોમેટિક એને છોડાવી દે. આ મહારાજ એવા છે, કામણગારા છે, મોહની લગાડી દેવા છે. એ લગાડી તે પ્રેતે હે લાલ રે, પ્રેત લડી લગાડી, આવા પ્રીતિ લગાડી દે, મોહ જગાડી દે આવા મહારાજ. તો આ મહારાજના દર્શન કરવા લોયાધામમાં ઘણા બધા ભક્તો આવવાના છે. પણ મારી વિનંતી, જે આવવાના હોય એ નિષ્કામ સ્વામીને જરૂરથી ફોન કરીને મેસેજ આપી દેશો. તમે ક્યારે આવવાના, કેટલા ભક્તો આવવાના, બધા ભક્તો માટે ઉતારાની વગેરે તમામ સગવડ પણ અહીંયા કરી દેશે. પણ તમે એડવાન્સમાં જણાવો તો સંતો વિશેષ સગવડ કરી શકે. બોલો, ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ મમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.